રાજકોટમાંથી સુએજ ટ્રીટમેન્ટની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી ઝડપાઈ છે. માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પંચર પાડીને પાણીની ચોરી કરવામાં આવતી હતી. પોપટપરા અને રોણકી ગામના ખેડૂતો દ્વારા આ ગંદા પાણીની ચોરી કરવામાં આવતી હતી, જેને લઈને મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. મનપા કમિશનરે જણાવ્યું કે આવી રીતે પાણી ચોરી કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પણ જો કોઈને આ પાણી જોઈતું હોય તો ટ્રીટમેન્ટ બાદ ધારાધોરણો મુજબ પાણી લઈ શકાશે. કેટલા ખેડૂતો, ખાસ કરીને રોણકી અને પોપટપરા વિસ્તારમાં કેટલા ખેડૂતો એમાંથી ડાયરેક્ટલી છેડા કરીને એમાંથી પાણી, જે ગંદુ પાણી છે એ ડાયરેક્ટ પમ્પિંગમાંથી લેતા હતા, જેના કારણે એ લોકો આ જે પાણી, ગંદુ પાણી છે એ ગંદુ પાણીને ખેતીમાં ઉપયોગ કરતા હતા. અને એ જાણ થતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ ખેડૂતોના ઉપર તબાહી કરવામાં આવ્યું છે. એ લોકોના તમામ જે ઇક્વિપમેન્ટ છે એ સીલ કરવામાં આવેલ છે. એના ઉપર કાર્યવાહી, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે. ભવિષ્યમાં આ તમામ ખેડૂતો અગર આ ડાયરેક્ટલી જે સીવેજના જે અનટ્રીટેડ વોટર છે એ લોકો અગર ઉપયોગ કરવામાં આવે તો એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કાયદેસર સુધીનું કાર્યવાહી પણ કરવામાં આવશે. અગર પાણી લેવા માંગે તો એ આપણા જે ધારાધોરણ છે એ ધારાધોરણ મુજબ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધાપર ખાતે જે હાઇડ્રન્ટ છે એ હાઇડ્રન્ટથી ડાયરેક્ટલી ટ્રીટેડ વોટર ખેડૂતોને આપવામાં આવશે, એમાં કોઈ પણ પ્રશ્ન નથી. પણ અનટ્રીટેડ વોટર કોઈ પણ રીતે હાનિકારક હોવાથી એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને કેટલા લોકો સામે કાર્યવાહી થઈ છે અને આ કયા કયા વિસ્તારના લોકો આ પ્રમાણે ચોરી કરતા? લગભગ ઘણા બધા જે ખેડૂતો છે એ રોણકી અને પોપટપરા વિસ્તારના છે. આ તમામ વિસ્તારના લોકોના ઉપર કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે એ લોકો ગંદા પાણીનો ઉપયોગ ખેતીના કામ માટે કરે છે અને એના સાથે સાથે એ લોકો જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી પણ ત્યાં જે સોઇલ છે અને જે વોટર છે એને પણ પ્રદૂષિત કરે છે. એટલે ઘણા બધા લોકોના જે આરોગ્ય સાથે એ છીંડા કહી શકાય એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી.